नमस्कार बाळ मित्रों, आज आप धोरण 5 विषय गणित सामयिक मूल्यांकन कसोटी ऑक्टोबर 2020 एकम कसोटी नोटबुक ने अंदर पद्धतिसर कई रीते लखी सकता है एना विषय आज वीडियो जुवाना छे। माटे वीडियो पर बने रहो, वीडियो ने एक लाइक आपो, त्यारबाद अमरा वीडियो ने शेयर करवा माटे व्हाट्सएप फेसबुक जेवी अन्य एप्लिकेशन ने अंदर अमरा वीडियो जरूर शेयर करो। त्यारबाद अमरी चेनल ने सब्सक्राइब करो, बाजू में रहेलू बेल आइकन प्रेस करो, त्यारबाद ऑल ऊपर प्रेस करो जेथी आवनारा अमरा नवा वीडियो सौथी पहेला तमने मळी रहे। कॉमेंट बॉक्स में जे कॉमेंट जरूर करो। दोस्तों शुरू करिए धोरण 5 विषय गणित ऑक्टोबर 2020 एकम कसोटी नोटबुक ने अंदर पद्धतिसर लखवानी रीत। नमस्कार बाळ मित्रों, धोरण 5 ना बाळको एकम कसोटी पेपर काढशे। हवे आ एकम कसोटी पेपर जे गणित ना शिक्षक तरफ थी आपवामां आव्युं छे ए एकम कसोटी नोटबुक नी अंदर पद्धतिसर कई रीते लखाय एना विशे आज वीडियो जोईए आपणे। बाळ दोस्तों, एकम कसोटी पेपर नी अंदर प्रश्न नंबर 1 नीचे आपेल आकृतिओ परथी प्रश्नोना जवाब आपो। शुं करवानुं छे बाळको? हा सरस, अहीं प्रश्नना जवाब तमारे आपवाना छे। हवे आपणे प्रश्नो जोईए। 1 आकृति 2 नी परिमिति केटली छे? 2 आकृति ए अने डी माथी कोनी परिमिति ओछी छे? 3 कई आकृतिनु क्षेत्रफळ सौथी वधु छे? 4 कई आकृतिना क्षेत्रफळ समान छे? 5 कई आकृतिनी परिमिति अने क्षेत्रफळ समान छे? अहीं जो आकृति बी आपी छे, एनी परिमिति तमारे लखवानी छे पहेला प्रश्नना जवाबमां। बीजा प्रश्नना जवाबमां ए अने डी माथी कोनी परिमिति ओछी छे ए तमारे लखवानी छे। अने 3 नंबरमां कई आकृति सौथी वधु क्षेत्रफळ धरावे छे, मोटी छे ए तमारे लखवानी छे। 5 नंबरनी अंदर 4 नंबरमां कई आकृतिना क्षेत्रफळ समान छे, कई आकृतिना क्षेत्रफळ समान छे ए लखवाना छे। अने कई आकृतिनी परिमिति अने क्षेत्रफळ समान छे ए तमारे 5मा प्रश्नमां जवाब लखवानो छे। हवे बाळ दोस्तो, એકમ કસોટી પેપરની અંદર લખવાનું થાય તો પ્રશ્ન 1 આ રીતે લખી શકાય। જો હવે ઉપર સૌથી પહેલા આપણે કસોટી નંબર તમારે જે આવ્યો હોય તે લખવાનો, વિષય તમારે ગણિત લખવાનું છે, તારીખ તમારા શિક્ષક કઈ પ્રમાણે લખવાની છે અને સમય 7-8 9-10 11-12 જે લખો લખી શકાય। ત્યારબાદ એક લીટી છોડી અને પ્રશ્ન 1 અને ટૂંકમાં લખીશું પ્રશ્નના જવાબ આપો અથવા આખી સૂચના પણ લખી શકાય। ત્યારબાદ જો અહીં કણ 1 જવાબ, 2 જવાબ, 3 જવાબ, 4 જવાબ અને 5 જવાબ એટલે કે સીધે સીધા આપણે જવાબ લખવાના છે, પ્રશ્ન લખવાની કોઈ જરૂર નથી। કોઈ બાળકને લખવા હોય તો લખી શકે છે। હવે અહીં તમે જુઓ તો અહીં જવાબ આપ્યો છે આકૃતિ બીની પરિમિતિ, એમ કરી સીધા જવાબ લખી નાખવાનો રહેશે। બાળ દોસ્તો, પ્રશ્ન 1 લખ્યા બાદ એટલે કે 5-5 પ્રશ્નોના જવાબ લખ્યા બાદ એકમ કસોટી પેપરમાં જોઈએ પ્રશ્ન નંબર 2। એક દુકાનદારે લાકડાના કબાટના ખાનામાં 9 સરખા ભાગ કરેલ છે, આ ભાગમાં મૂકેલ વસ્તુઓ જોઈ નીચેના પ્રશ્નોના જવાબ આપો। એટલે કે એક દુકાનદારે તો લાકડાનો કબાટ બનાવ્યો છે અને 9 સરખાના ભાગ કર્યા છે, હવે આ ભાગમાંથી આપણે વસ્તુઓ જોઈને પ્રશ્નોના જવાબ આપવાના છે। હવે તમે જુઓ તો એક બોક્સમાં પાઉચ મેલ્યું છે, પેન, લંચ બોક્સ, પછી નીચેમાં લંચ બોક્સ છે, પેન્સિલ, કંપાસ, પેન્સિલ, પેન, પેન્સિલ, આ રીતે એની ગોઠવણી કરી છે। હવે તમે જુઓ તો અહીં પ્રશ્ન પૂછ્યો છે કે 1 દુકાનદારે સૌથી વધુ કઈ વસ્તુ મૂકેલ છે અને કેટલા ભાગમાં? તમે જુઓ તો સૌથી વધુ વસ્તુ કઈ છે તમારે ગણવાની છે, જે આપણે કબાટ બનાવ્યા ને એની અંદર બધી વસ્તુ મૂકી છે અને જવાબ આપવાનો છે। 2 કેટલા ભાગમાં કંપાસ મૂકેલ છે? હવે કંપાસના ભાગ ગણી જુઓ, 1, 2, 3, 4 જે આવતા લખવાના છે। 3 ખાનામાં કેટલા ભાગનો ઉપયોગ પેન મૂકવા કરેલ છે અને પેનની અંદર કેટલા ખાના વાપર્યા છે અને 1 વાપર્યા, 2 કે 3 એ લખવાના છે। 4 કઈ વસ્તુઓ એક સરખો ભાગ રોકે છે અને કેટલો? એક સરખો ભાગ રોકતી હોય એવી વસ્તુઓ આપણે લખવાની છે અને કેટલો? 5 પાઉચ મૂકવા કબાટના ખાનાનો 1/9 ભાગનો ઉપયોગ કર્યો છે તો બાકીની વસ્તુઓ મૂકવા કેટલો ભાગ બાકી રહેશે? હવે બાળ દોસ્તો, આ 5-5 પ્રશ્નના જવાબ લખવાના થાય તો એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખાય, જુઓ એક લીટી છોડ્યા બાદ પ્રશ્ન 2 કરીશું, ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરીશું, ત્યારબાદ ટૂંકમાં લખીશું પ્રશ્નના જવાબ આપો અને આ રીતે 2-2 લીટી છોડાય, એટલે કે 2-2 લીટીમાં પ્રશ્ન લખી શકાય। 1 જવાબ કરી અને સરસ સ્વસ્થ અને સુંદર અક્ષરે લખશો તો સારા એવા માર્ક્સ મળશે। બાળકો, આની પહેલાં વાત કરી દઉં તમને કે જે ઉપરનો પ્રશ્ન હતો, પ્રશ્ન 1 એની અંદર આકૃતિઓ આપી છે, એ આકૃતિ આપણે દોરવાની નથી અને આ લંચ બોક્સનો, પાઉચ અને પેનનો જે ખાના આપ્યા છે એ પણ આપણે દોરવાના નથી, સીધા જવાબ લખવાના છે અને લખશો તો ખોટો સમય તમારો બગડશે। હવે 5-5 પ્રશ્નો લખ્યા બાદ એકમ કસોટી પેપરની અંદર જોઈએ પ્રશ્ન નંબર 3, માગ્યા મુજબ કરો અને જે કહ્યું એ પ્રમાણે કરવાનું છે। 1 રવિનાને તેની શાળાએ જવા 2.14 કિલોમીટર અંતર કાપવું પડે છે તો તેને શાળાએ જવા અને ઘેર પાછા આવતા કુલ કેટલું અંતર કાપવું પડે? હવે તમારે એને
પાક પાડવાના છે એટલે અપૂર્ણાંકમાં તમારી રીતે ગણી અને પછી એ દાખલો ગણવાનો રહેશે. ત્યારબાદ બે, આપેલ ઘડિયાળના સમયમાં બે પૂર્ણાંક એક દૂત્યાંશ કલાક પછી કેટલા વાગ્યા છે એ તમારે કહેવાનું છે. અને ત્રીજા નંબરનું છે ત્રણ, મિહિર રૂપિયા 10 અને 50 પૈસામાં ચોકલેટ ખરીદી. દુકાનદારે મિહિરને 1 રૂપિયાના 4 સિક્કા અને 50 પૈસાનો 1 સિક્કો પાછા આપ્યા તો મિહિરે દુકાનદારને કુલ કેટલા રૂપિયા આપ્યા હશે? હવે તમારે જો ત્રણે ત્રણ પ્રશ્નોના જવાબ આપો તમે તો એકમ કસોટી નોટબુકની અંદર આ રીતે લખાય. પ્રશ્ન 3 લખીશું, ઉપર એક લીટી છોડીને અને ત્યારબાદ એક લીટી છોડીને માગ્યા મુજબ કરો એમ લખીશું. અને એક જવાબ, બે જવાબ અને ત્રણ જવાબ જે જે દાખલો હોય એ પ્રમાણે તમારે ગણતું જવાનું છે અને લીટીઓ વાપરતું જવાનું છે. અને દાખલો પત્યા પછી તમારે એક લીટી છોડવાની રહેશે જેથી સારું લાગે. આમાં ઘડિયાળ આપી છે, ઘડિયાળ કોઈ બાળકે દોરવાની નથી. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4, નીચે આપેલ કયા આકારોને તૂટક રેખાથી બે ભાગમાં વહેંચતા દર્પણ સામે રાખવાથી એ ચિત્ર મળે છે? અહીં તમે જુઓ કે આપણે દર્પણ રાખીએ તો કઈ આકૃતિ સરખા એના જેવી જેવી મળે. તમને ખબર છે ને કે એના જેવી સામે હોય તો જ એના જેવી મળે, એટલે કે બંને ભાગ પાડવામાં આવે એના જેના જેવી હોય તો જ મળે. જો એક ભાગમાં થોડી તકલીફ હશે તો એ આપણને મળશે નહીં. તો હવે જોઈએ, આપણે એકમ કસોટી નોટબુકની અંદર લખવાની થાય તો આપણે આકૃતિ દોરવાની નથી, સીધે સીધા જવાબ લખવાના છે. એક જવાબ અને ડાયરેક્ટ લખી નાખવાનું છે, એ આવે, બી આવે, સી આવે કે ડી આવે. અથવા એ લખી અને એની સામે ખરું પણ કરી શકો છો, બી લખીને ખોટું પણ કરી શકો છો, એટલે કે ના આવે એમ. એટલે તમારે આવે એ જ લખવાના છે. એ બી સી ડી જે આવતા એ લખશો તો ચાલશે. દાખલા તરીકે એ અને સી, બી અને સી, ડી અને સી, બી અને સી, બી અને ડી, એવા કોઈ પણ તમે લખી શકો છો. ત્યારબાદ નીચે જોઈએ બે, નીચે આપેલ આકારને એક દૂત્યાંશ અને એક ચતુર્થાંશ ફેરવતા જે દેખાય છે તે દોરો. હવે આમાંથી આપણે શું કરવાનું છે, આકારને એક દૂત્યાંશ અને એક ચતુર્થાંશમાં ફેરવવાનો છે. એટલે જે દેખાય લખવાનું છે, એક દૂત્યાંશ ફેરવવાથી દેખાય કે એક ચતુર્થાંશ ફેરવવાથી આ દેખાય, એ આપણે એના જીવન જેવો જે મળતો હોય એ લખવાનો છે. હવે જે જવાબ તમારે લખવાના રહેશે. હવે એકમ કસોટી પેપરની અંદર લખવાનું થાય પ્રશ્ન નંબર 4, તો એક લીટી છોડી અને આ રીતે જવાબ લખવાના, એક અને બે તમારે લખી નાખવાના રહેશે. હવે બાળ દોસ્તો, અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન જે આપ્યો છે પાછળના પત્તે, એ પણ તમારે આપેલ આકૃતિને એક ષષ્ઠાંશ ફેરવવાથી મળતી આકૃતિ દોરો. એ પણ એ આકૃતિ દોરવાની છે આપણે, એટલે આકૃતિ દોરશો તો જે તમને એક ષષ્ઠાંશ એના ફેરવવાથી ભાગ મળશે અને એ દોરવાની રહેશે. હવે જો બાળ દોસ્તો, ત્યારબાદ પ્રશ્ન નંબર 5, માગ્યા મુજબ કરો. હવે જે કયું પ્રમાણે કરવાનું છે, એક 37 અવયવ વૃક્ષ દોરો, એટલે આપણે કે 4 દોરવાનું છે, પણ આપણે એના જે ગોળ રાઉન્ડમાં ઉપર બતાવે છે એ રીતે ગોળ રાઉન્ડ બતાવો તો પણ ચાલી શકે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, 12 અને 18 અવયવ નીચે આપેલ વર્તુળમાં લખો. 12 અને 18 અવયવ લખવાના છે, પણ ખાસ એ યાદ રાખવાનું છે કે બંનેની અંદર આવતા હોય એ આપણે વચ્ચેના વર્તુળમાં લખવાના રહેશે. એટલે આપણે વર્તુળ દોરવું ફરજિયાત છે, વર્તુળ નહીં દોરો તો તમને એ ખબર પડશે નહીં. એટલે 12 અને 18 તમે વર્તુળમાં જવાબ લખવાના રહેશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, સસલું અને કાંગારું એક સાથે કૂદવાનું ચાલુ કરે છે. જો સસલું એક વારમાં 3 પગલાં કૂદી શકે અને કાંગારું એકવારનો 5 પગલાં કૂદી શકે તો બંને પહેલી વાર ક્યારે ભેગા થશે એ તમારે જવાબ લખવાનું છે. હવે એમાં પણ અવયવ અને અવયવી કામ કરશે. એટલે હવે એકમ કસોટી પેપરની અંદર પ્રશ્ન નંબર 5 લખવાનો થાય તો બાળ દોસ્તો આ રીતે એક લીટી છોડી અને ડાબી સાઈડ જમણી સાઈડ બોર્ડર કરશું અને પ્રશ્ન 5 લખીશું અને જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે માગ્યા મુજબ કરો એવું લખશું. અને એક જવાબ જે વૃક્ષ દોરવાનું છે એ દોરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 નો જવાબ જે વર્તુળમાં હતો એ આ રીતે દોરાય અને વર્તુળમાં જવાબ લખવાના ભેગામાં વચ્ચોવચ્ચ જે બંને આવતા હોય તે, અને 3 નંબરનો જવાબ પણ તમારે લખવાનો રહેશે. બાળ દોસ્તો આ રીતે પ્રશ્ન નંબર 1-5 તમે સરળ, સ્વચ્છ અને સુંદર અક્ષરે તેમજ પદ્ધતિસર લખશો તો સારા એવા માર્ક્સ મળશે. બાળ દોસ્તો બીજા ધોરણમાં એટલે કે આ ધોરણની અંદર તમારા કોઈ મિત્ર ભણતા હોય તો એ વિડીયો એમને જરૂર શેર કરજો, જેથી બાળકો એ રહે વિડીયો જોઈ અને સારી પદ્ધતિસર એકમ કસોટી પેપર લખી શકે. તો બાળ દોસ્તો મળીશું એક આવા સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આવજો. જય હિન્દ, જય ભારત.